समग्र विश्व में कोरोना महामारी एक कहर वर्ताव्यो छे। ते संजोगों ने ध्याने राखीने सरकारे लॉकडाउन वारंवार वधारवानी जाहेरात करवामां आवती होय छे। तेने ते समय पूर्ण थवाने आरे होय अने व्यापारी एसोसिएशन द्वारा आगामी दिवसोमां बजारो खुल्लो राखवा, लॉकडाउन अने कर्फ्यू हटाववा प्रांत अधिकारी ने आवेदन पत्र आपवामां आव्यु हतु। आवेदन आपवा माटे बहोळी संख्यामां व्यापारीओ हाजर रह्या हता अने मौखिक पण प्रांत अधिकारी ने लॉकडाउन माथी मुक्ति आपवा मांगणी करी हती। અમે સ્વેચ્છાએ રાધનપુર શહેરે પણ અઠવાડિયાનું લોકડાઉન આપેલું। હવે સમય એવો આવ્યો છે કે અત્યારના લોકોને સિઝન છે, માલ પડી રહ્યો છે, ગ્રાહક છે, એ આજુબાજુના નાના નાના જે સિટીઓ છે એમાં જતા રહ્યા છે, અને હવે પછી અમારી ગ્રાહકી વધારે પડતી તૂટે એમ છે અને સિઝન જાય એમ છે। જો આ માલ પડી રહેશે તો વેપારીઓ પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિ છે। તો આ જે 29 શહેરો 36 શહેરોમાંથી જે છેલ્લેથી 9-7 નવા એડ કરવામાં આવ્યા હતા, જેમાં રાધનપુર શહેર હતું, એને આમાંથી મુક્તિ આપવા અમે રજૂઆત કરવા આવ્યા છે સરકારશ્રીને અને પ્રાંત સાહેબશ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે। રાધનપુર શહેર મધ્યમાં આવેલું એક શહેર છે, આજુબાજુમાં 7 તાલુકા છે। અહીંયા નાનો વર્ગ ખૂબ રહે છે, નાના વેપારીઓ ખૂબ રહે છે, ગરીબ પ્રજા ખૂબ રહે છે। ત્યારે સતત લોકડાઉન અને બંધનું સરકારશ્રી તરફથી સૂચના આપવામાં સરકારશ્રીએ છેલ્લું લોકડાઉન 18 તારીખ સુધીનું કર્યું હતું, પણ એમાં પણ 3 દિવસનો વધારો કરી અને 21 તારીખ કરી છે। તો અહીંયા અમારા દરેક વેપારીઓના ધંધા પડી ભાગ્યા છે અને આર્થિક રીતે વેપારીઓ તૂટી જાય છે રોજ રોજ, અને અમારો સેન્ટર રાધનપુર પણ તૂટતું દેખાય છે। લોકો અહીંયાથી ખરીદી બહાર કરવા માટે જાય છે, એટલે અમને લાઈફ ટાઈમમાં નુકસાન છે। તો આજે અમે પ્રાંત સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે સરકારશ્રીના આદેશ મુજબ અમે 21 તારીખ સુધી લોકડાઉનને પાળવા માટે તૈયાર છીએ, પણ સરકારશ્રીએ જે પાછળ 29માં 7 સેન્ટરનો ઉમેરો કર્યો, તેમજ જે રાધનપુર સેન્ટર લીધું છે તેમાંથી અમને મુક્તિ આપે અને અહીંયાના વેપારીઓને જે મોટું નુકસાન પડેલ છે તેના માટે આર્થિક સહાયની પણ અમે માગણી સરકારશ્રી પાસે કરીએ છીએ।